नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपनों। आज आप धोरण 12 विषय वाणिज्य व्यवस्था ने संचालन में पाठ 8 नाणाकीय संचालन है तेनी अंदर कार्यशील मूड़ी लाक्षणिकताओं है तेना विषय बात करवानी है। पहला वीडियो में विद्यार्थी मित्रों आप कार्यशील मूड़ी और चोखी कार्यशील मूड़ी तफावत समझी गया, कार्यशील मूड़ी अर्थ समझी गया, ख्याल समझी गया। हवे विद्यार्थी मित्रों बात करवानी छे तेना लक्षणों विषे। तो सौ प्रथम तेना लक्षण में पहलू लक्षण आवे छे टूका गाळानी मूड़ी। जो कार्यशील मूड़ी छे ते टूका गाळानी मूड़ी छे, टूको गाळो एटले के जेनो समय गाळो एक वर्ष जेटलो पण होय छे तेनाथी वधारे तेनो समय गाळो होय नहीं। चालू मिलकतों में रोकाण कार्यशील मूड़ी में देवादारो लेणी हुंडीओ टूका गाळानी जामीनगीरीओ नो चालू मिलकतों में समावेश थाय छे। जो कार्यशील मूड़ी छे तेनी अंदर तो के देवादारो छे, लेणी हुंडी, टूका गाळानी जामीनगीरीओ नो केनो समावेश थाय छे, तो के चालू मिलकतोनो समावेश थाय छे। त्यारबाद छे तरलता। तरलता ए कार्यशील मूड़ीनो पायानो लक्षण छे। बधी चालू मिलकतो के जेमां कार्यशील मूड़ी रोकायेली छे तेनु सरळताथी रोकड़मां रूपांतर थाय छे। जो तरलता एटले आपणे शुं कही शकीए तो के रोकड़नी अंदर तात्कालिक रूपांतर थई जवुं जोईए। दाखला तरीके मारी पासे देवादारो रहेला छे, 2 लाख रुपियाना देवादारो छे, एटले के हुं कोई पासेथी 2 लाख रुपया मागुं छुं, तो आ 2 लाख रुपया छे एनुं रोकड़मां रूपांतर खूब ज टूंका समयगाळामां थई जवानुं छे। तो जेम तरलता वधु ते वस्तु सारी कहेवाय। त्यारबाद छे ओछू जोखम। कार्यशील मूड़ी धंधामां फरती टूंका गाळा माटेनी अने सरळताथी रोकड़मां रूपांतर पामती मूड़ी छे, तेथी जोखमनुं तत्व केवुं छे ओछू छे। ज्यारे कायमी मूड़ी होय तेनी अंदर जोखम पण रहेलो होई शके छे, परंतु कायमी कार्यशील मूड़ी छे तेमां जोखम केवो छे ओछो, कारण के ते खूब टूंका समयगाळानी अंदर रोकड़मां रूपांतर थई जाय छे। त्यारबाद छे बदलातुं स्वरूप। जे चालू मिलकतोमां कार्यशील मूड़ीनुं रोकाण थयुं छे તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે। દાખલા તરીકે કાચા માલનું અર્ધ તૈયાર માલમાં, અર્ધ તૈયાર માલનું તૈયાર માલમાં, તૈયાર માલનું શાખ પર વેચાણ થાય છે તો દેવાદારોમાં અને રોકડેથી વેચાણ થાય તો રોકડમાં રૂપાંતર થાય છે। જો કેટલું સ્વરૂપ બદલે છે, આપણી કંપની છે તેમાંથી કાર્યશીલ મૂડી તરીકે કાચો માલ હોય તો કાચો માલ છે તેનું રૂપાંતર અર્ધ તૈયાર માલમાં થાય, અર્ધ તૈયાર માલમાંથી સંપૂર્ણપણે માલ તૈયાર થઈ જાય છે, ત્યારબાદ તેનું વેચાણ કરીએ છીએ। તો જો ઉધાર વેચાણ કર્યું તો દેવાદારો ઉદ્ભવે, અને ત્યારબાદ જો રોકડેથી વેચાણ કર્યું તો સીધું રોકડમાં તેનું રૂપાંતર થઈ જાય છે। તો તે રીતે તેનું સ્વરૂપ કેવું હોય છે, બદલાતું સ્વરૂપ હોય છે। ત્યારબાદ છે રોજબરોજના ખર્ચા ચૂકવવા। રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે છે। ઘણી કંપનીઓ છે વિદ્યાર્થી મિત્રો, કવડી મોટી કંપની ચાલતી હોય તો તેની અંદર રોજબરોજના નાના મોટા ઘણા બધા ખર્ચાઓ આવતા હોય છે, તો આ બધા ખર્ચની ચૂકવણીઓ માટે કેની જરૂર પડે છે, કાર્યશીલ મૂડીની। ત્યારબાદ છે ઘસારો નહીં। ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી। આપણે ખ્યાલ છે તમે એકાઉન્ટની અંદર પણ શીખો છો કે કાયમી મૂડી હોય અથવા કાયમી મિલકતો જે છે તેના ઉપર ઘસારો ગણવામાં આવે છે। યંત્રો હોય, મકાન હોય, મશીનરી હોય, તેના ઉપર ઘસારો હોય, પરંતુ જે ચાલુ મિલકતો છે અથવા આવી જે કાર્યશીલ મૂડીની અંદર જે સમાવેશ થાય છે તેની અંદર ઘસારો ગણવામાં આવતો નથી, કારણ કે તેનું સ્વરૂપ સતત બદલાતું હોય એટલા માટે। ત્યારબાદ છે ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત। કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે, આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ જુદું જુદું હોય છે। આપણે જ્યારે કાર્યશીલ મૂડીનો પોઈન્ટ સમજ્યા ત્યારે પણ આ વસ્તુ શીખી ગયા હતા કે કેવું એકમ છે તેના આધારે તેની જરૂરિયાત નક્કી થતી હોય। જો એકમ મોટું હોય તો કાર્યશીલ મૂડી વધુ જોતી હોય, નાના એકમ હોય તો તેની અંદર આ મૂડીનું પ્રમાણ ઓછું વધતા પ્રમાણમાં રહેતું હોય છે। તો આપણે ધંધાનો પ્રકાર કેવો છે તેના આધારે આની કાર્યશીલ મૂડીની જરૂરિયાત નક્કી થતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો, જેની અંદર પહેલો પોઈન્ટ આવે છે
ધંધાનો પ્રકાર અને સ્વરૂપ। કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે। દાખલા તરીકે જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાખ પર વેચાણ કરવું પડતું હોય તો તેને કાર્યશીલ મૂડીની જરૂર કેવી રહે છે? વધુ જરૂર રહે છે। ઘણા બધા વેપારીઓ જથ્થાબંધ વેપારીઓ હોય તેના માટે આ પ્રશ્ન રહે છે, કારણ કે એક તો એની પાસે માલનો સ્ટોક કેવો રાખવો પડે તો કે વધારે રાખવો પડે, ઉપરાંત તે વેચાણ કરે તો વેચાણ પણ કેવું કરે તો કે શાકથી વેચાણ કરતા હોય તો એને પૈસાની જરૂરિયાત વધારે રહે છે। એટલે કે કાર્યશીલ મૂડી છે તેના એને રોજબરોજના ખર્ચા ચૂકવવા માટેની મૂડી છે, તેનું પ્રમાણ એને કેવું રાખવું પડે? વધારે, કારણ કે શાકનો સમયગાળો છે, શાક પૂરી સમયગાળો પૂર્ણ થાય ત્યારે પૈસા મળવાના છે, પણ અત્યારનો શું કરવું? તો અત્યાર માટે તો આપણે કાર્યશીલ મૂડીનો જ આધાર રાખવો પડે। ઉદ્યોગ સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે છે। દાખલા તરીકે ગેસ કંપની, વિદ્યુત કંપનીને ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે। જો શા માટે? કારણ કે આ બધી વસ્તુ એવી છે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત કંપની છે તો એના પૈસા ક્યારે મળી જશે? તો કે દર મહિને, બે મહિને તમારા ઘરે લાઇટ બિલ આવતું હોય તો તમારે દર બે મહિને તેને પૈસા ચૂકવવા જ પડે ફરજિયાતપણે। ગેસવાળી કંપની છે તો ગેસના જ્યારે બાટલો આપણા ઘરે આવે તો આપણે તાત્કાલિક એને પૈસા ચૂકવવા જ પડે છે। એ લોકો આપણા પૈસા કોઈ દિવસ બાકી રાખતા નથી, આપણે શાખ ઉપર આપતા નથી, તો એને પૈસા તાત્કાલિક મળી જાય છે, તો એને કાર્યશીલ મૂડી કેવી જોશે? ઓછી જોઈએ। જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગમાં કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે। બીજી જે અમુક કંપનીઓ છે કે તેની અંદર આ મૂડી કેવી જોઈએ? તો કે વધારે પ્રમાણમાં જોઈએ, કારણ તો કે એને એની વસ્તુ છે એનું વેચાણ કર્યા બાદ લાંબા સમયગાળાએ તેને પૈસા મળવાના છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવે છે ધંધાનું કદ। જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેશે? ઓછી। અને જેમ ધંધાનું કદ અને વ્યાપ વધારે તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? તો કે વધારે રહે। આગળ વાત કરી કે જે મોટી મોટી કંપનીઓ છે તેના માટે કાર્યશીલ મૂડી વધારે જોઈએ, કારણ કે તેને રોજબરોજના ખર્ચાઓની ચૂકવણી પણ કેવી હોય? તો કે વધારે હોય છે, એટલા માટે। પરંતુ જો એ જ એકમ નાનું હોય, નાનો વેપારી હોય અથવા નાની ફેક્ટરી હોય તો તેને એટલું પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી નથી। ત્યારબાદનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન ચક્ર। કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર। જો ઉત્પાદન ચક્ર એટલે તમને પૂછી શકે તો ઉત્પાદન ચક્ર એટલે તો કે કાચા માલની જ્યારથી આપણે ખરીદી કરીએ અને તૈયાર માલનું ઉત્પાદન થઈ જાય આ બે વસ્તુ વચ્ચે જે સમયગાળો રહેલો છે તેને શું કહેવાય? તો કે ઉત્પાદન ચક્ર કહેવાનું। ઉત્પાદન ચક્રનો લાંબો ગાળો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી તેની જરૂરિયાત રહે છે। દાખલા તરીકે સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોવાથી વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે। જો સુતરાઉ કાપડનો ઉદ્યોગ હોય તો તેની અંદર આપણા પૈસા વધારે સમય માટે રોકાયેલા રહે છે। શા માટે? એક તો જો જ્યારે કાપડ બનાવવા માટે ઊનની ખરીદી કરવામાં આવે અથવા કપાસની ખરીદી કરવામાં આવે તો ત્યારબાદ તે ફેક્ટરીમાં જાય, તેમાંથી પ્રોસેસ થાય અને કાપડ બને ત્યાં સુધીનો સમયગાળો થોડોક લાંબો થઈ જાય છે, તો એટલા સમયગાળા માટે આપણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી હોય છે। પરંતુ જો નાના એવા ઉદ્યોગ હોય, દાખલા તરીકે બેકરી અને ડેરી ઉદ્યોગને ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો હોવાથી પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે। બેકરી હોય કે ડેરી હોય તેને શું હોય? તો કે બેકરી આજે કોઈ વસ્તુનું બની છે તે વધીને એક અથવા બે દિવસની અંદર તેનું વેચાણ થઈ જવાનું છે અને એના પૈસા રોકડા મળી જવાના છે, તો તેને કાર્યશીલ મૂડી કેવી રાખવાની આવે? ઓછી આવે। સેમ એ જ વસ્તુ ડેરીમાં લાગુ પડે છે, દૂધનું ઉત્પાદન જેટલું હોય એ વધીને એક અથવા બે દિવસની અંદર તે વેચાઈ જવાનું હોય છે, તો તેને તાત્કાલિક પૈસા મળી જાય છે, તો એને પૈસાની બીજે ક્યાંય બીજે ક્યાંયથી મેળવવા પડતા નથી, અને કાર્યશીલ મૂડી કેવી રાખશે? ઓછી રાખશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવે છે ઉત્પાદન અને માંગનો પ્રકાર। ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી માંગ હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદન નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે। જો મોસમી માંગ એટલે જ્યારેનો સમય આવે ત્યારે જ તે વસ્તુની માંગ થાય। દાખલા તરીકે ઉદાહરણ આપું તો છત્રીનું વેચાણ કોઈ કંપની કરતી હોય, છત્રી બનાવતી હોય, તો છત્રીનું ઉત્પાદન આખું વર્ષ કરે છે, પરંતુ છત્રીનું વેચાણ ક્યારે થશે?
તો કે ફક્ત ને ફક્ત ચોમાસામાં જ. કંપનીને પૈસાની આવક ક્યારે થશે? તો કે ચોમાસામાં જ થશે. તો બાકીના જે સમયગાળો છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે પૈસા ક્યાંથી મેળવવા? તો કે તો ત્યારે તેણે કાર્યશીલ મૂડી વધુ રાખેલી હોય તો તે ત્યારે પૈસાની ચૂકવણીઓ કરી શકે છે. આગળ કીધું છે વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે ગરમ કપડાં ઉત્પાદન કરતી કંપનીઓ મોટાભાગે ભારે માસ ઉત્પાદન ચાલુ રાખે છે, જ્યારે વેચાણ શિયાળાની ઋતુમાં જ થાય. જે મેં ઉદાહરણ આપેલું તેના જેવું જ કે ગરમ કપડાંનું ઉત્પાદન તો આખું વર્ષ થવાનું છે, પરંતુ વેચાણ ક્યારે થશે? તો કે શિયાળામાં જ. તો બાકીના જે મહિના છે ત્યારે પૈસા ક્યાંથી મેળવવા? ત્યારે તો આપણું વેચાણ બંધ હશે તો આવક બંધ હશે, પરંતુ પૈસાની જરૂરિયાત તો ઉદ્ભવવાની જ છે. કર્મચારીઓને પગાર ચૂકવવાનો આવે, ડેઇલી માટેના અમુક ખર્ચાઓ આવતા હોય, વગેરે બાબતો માટે પૈસા ક્યાંથી મેળવવા? તો કે ત્યારે આપણે કામ આવે છે કાર્યશીલ મૂડી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવે છે કાચા માલનો સંગ્રહ. કાચા માલના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય કે અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતા હોય કે ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત હોય, ત્યારે કાચા માલના જથ્થાનો સંગ્રહ કરવો પડે છે. આથી કાર્યશીલ મૂડીનું રોકાણ કાચા માલના મોટા પ્રમાણમાં થાય છે. જો ઘણી વખત અમુક કંપનીઓ છે એવી વસ્તુનું ઉત્પાદન કરતી હોય કે તેના માટેનો જે કાચો માલ છે એ અમુક સિઝન દરમિયાન જ મળતો હોય, તો ત્યારે શું કરે છે? તો કે જ્યારે કાચો માલ સામાન મળતો હોય ત્યારે કંપની વધારે પ્રમાણની અંદર માલ સામાનની ખરીદી કરી લે છે અને પૈસાનું રોકાણ કરી લે છે. તો આપણા પૈસા કેમાં રોકાઈ ગયા છે? તો કે કાચા માલમાં રોકાઈ ગયા છે. ઉત્પાદનને પણ હજી વાર છે અને વેચાણને પણ હજી વાર છે, ત્યાં સુધી આપણા પૈસા રોકાયેલા રહે છે. તો હવે આ સમયગાળા દરમિયાન પૈસાની જરૂરિયાત ઉદ્ભવે તો ક્યાંથી ઉપયોગ કરવો? તો કે ત્યારે આપણે કાર્યશીલ મૂડી છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ કીધું છે વિદ્યાર્થી મિત્રો શાખ નીતિ. તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. શા માટે? કારણ કે આપણે વસ્તુ બનાવી છે, હવે એનું વેચાણ કરી દીધું, પણ અને રોકડેથી જ વેચાણ કરતા હોય તો આપણે પૈસા પણ કેવા મળી જશે? તાત્કાલિક મળી જવાના છે. એટલે આપણે બીજે ક્યાંયથી પૈસા મેળવવાની જરૂરિયાત રહેતી નથી, અથવા અલગથી કાર્યશીલ મૂડી તરીકે રાખવાની પણ જરૂરિયાત રહેતી નથી, કારણ કે આપણે રોજનું વેચાણ કરીએ છીએ અને રોજે રોજની આવક મેળવીએ છીએ. પરંતુ શાખ પર વેચાણ અપનાવતી હોય આપવામાં આવતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. આ જ રીતે કાચો માલ સરળતાથી શાખ પર મળે તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. જો મેં હમણાં જ કીધું કે રોકડેથી વેચાણ થતું હોય તો કાર્યશીલ મૂડી કેવી જોઈએ? ઓછી જોઈએ. પરંતુ જો શાખ પર વેચાણ કરવામાં આવતું હોય તો કાર્યશીલ મૂડી કેવી જોઈએ? વધારે જોઈએ. શા માટે? કારણ કે મેં આજે કોઈ 5 લાખ રૂપિયાનું વેચાણ કર્યું છે, તો 5 લાખ રૂપિયા હું શાખ પર આપ્યો હોય મેં માલ સામાન, તો મને કદાચ મહિનો દિવસ પછી 5 લાખ રૂપિયા મળવાના હોય, તો મહિનો દિવસ સુધી મારે પૈસા મેળવવા ક્યાંથી? તો ત્યારે મને કોણ ઉપયોગમાં આવે છે? તો કે જો મેં મારી પાસે યોગ્ય પ્રમાણમાં કાર્યશીલ મૂડી રાખેલી હોય તો આ 1 મહિનો દિવસ સુધી હું તેની અંદરથી મારા પૈસાની વહેંચણી કરી શકું, હું મારા પૈસાઓની ચૂકવણીઓ કરી શકું છું. આગળ કીધું કે આ જ રીતે કાચો માલ સરળતાથી શાખ પર મળે તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. જો કાચો માલ છે એ આપણે કોઈ ઉધાર આપતું હોય તો આપણે કોઈ બીજાને ઉધાર આપતા હોય, પરંતુ આપણે દરેક બાબત રોકડેથી લેવાની આવતી હોય તો આપણે શું કરવું પડે? તો કે આપણે પણ રોકડેથી જ વેચાણ કરવું પડે. જો કાચા માલની ખરીદી રોકડેથી જ કરવાની પડે તેમ હોય ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી થઈ જાય છે? વધારે થઈ જાય છે. એટલે મોટાભાગના વેપારીઓ શું કરે છે કે જો પોતે શાખ પર વેચાણ કરતો હોય ને તો તે ખરીદી પણ શાખ પર જ કરતો હોય, કારણ કે બંને વચ્ચે એને સમતુલા જાળવવાની હોય છે એટલા માટે. ત્યારબાદનો પોઈન્ટ છે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય ત્યારે તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય, લેણી મૂડીના નાણાં પાકતી તારીખે મળતા રહેતા હોય, તો પ્રમાણમાં કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે છે. જો શું કીધું છે કે દેવાદારો પાસેથી આપણે પૈસા જેની પાસેથી માગીએ છીએ તેની પાસેથી આપણે તાત્કાલિક પૈસા મળી જતા હોય, અથવા આપણે જે વસ્તુ તૈયાર બનાવીએ છીએ, વેચાણ ઉત્પાદન કરીએ છીએ, એ વસ્તુ તાત્કાલિક આપણે રોકડેથી જ વેચી દઈએ છીએ તો પણ આપણે પૈસા મળવાના છે. અથવા ત્રીજો વિકલ્પ એ કીધો છે કે તમારી પાસે લેણી ઊંડી રહેલી હોય એની જે તારીખ હોય તે તારીખે જ તમને પૈસા મળી જાય છે, તો તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે?
ઓછી રહે છે. પણ આથી વિરુદ્ધ પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી થઈ જાય છે? વધુ થઈ જાય છે. આપણે પૈસા દેવાદારો પાસેથી માગીએ એ સમયે ન મળતા હોય, પણ એવું બને કે આપણે જે વસ્તુનું તૈયાર માલનું ઉત્પાદન કરેલું છે, જે માલનું ઉત્પાદન કરેલું છે તેનું વેચાણ ખૂબ લાંબા સમયગાળે થતું હોય, તો આપણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેશે? વધુ રહે છે. ત્યારબાદ છે સ્ટોક ચલન દર. તૈયાર માલના સ્ટોકનો ચલન દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. જો સ્ટોક ચલન દર એટલે શું કહેવાય? તો કે તમે એકાઉન્ટની અંદર પણ શીખો છો, જેને આપણે સ્ટોક ઉથલો પણ કહી શકીએ, કે જે તમે ગુણોત્તર જે ચેપ્ટર છે તેની અંદર તમે આ વસ્તુ વિશે અભ્યાસ કરશો. કે સ્ટોક ઉથલો એટલે તો કે અમુક સમયગાળા દરમિયાન કેટલી વખત તમારો સ્ટોક બદલાઈ જાય છે, એટલે કે બદલાઈ જવું એટલે ક્યારે બદલાઈ જાય? જો આપણે વસ્તુનું વેચાણ કરતા હોય તો જ બદલાય સ્ટોક, બાકી બદલાય નહીં. તો સ્ટોકનો ચલન દર ઊંચો હોય એટલે કે આપણો સ્ટોક વારંવાર બદલાઈ જતો હોય તો આપણે કાર્યશીલ મૂડી ઓછી જોઈએ. પરંતુ જો સ્ટોક ચલન દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? વધુ રહે છે. કારણ શું? કે સ્ટોક ચલન દર નીચો હોય એનો મતલબ એવો થાય કે આપણી વસ્તુનું વેચાણ કેવું થાય છે? ઓછું થાય છે. કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં શું થઈ જાય છે? રોકાયેલી રહે છે. આગળ શીખી ગયા કે તૈયાર માલ થઈ જાય પરંતુ વેચાય નહીં તો આપણા પૈસા તેની અંદર રોકાયેલા રહે છે. ત્યારબાદ 9મો પોઈન્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો, કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા, ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી અને ઉઘરાણી ઝડપી બનાવી ને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઘટાડી શકાય છે. જો કઈ રીતે કરી શકાય? તો કે એક તો ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા માટે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા અને આપણી પાસે એટલે કે ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવો. બગાડ કેવો કરવાનો? કા ઓછો કરવો જોઈએ અથવા બગાડને દૂર કરી દેવો જોઈએ. તો પણ આપણે શું થાય છે? તો કે તેના કારણે આપણા જે કુલ કાર્યશીલ મૂડી છે તેની જરૂરિયાતમાં ઘટાડો થઈ જાય છે. અને આપણી ઉઘરાણી છે એને કેવી બનાવી દેવાની? તો કે ઝડપી બનાવી દેવાની. આપણે કોઈ પાસેથી પૈસા માગતા હોય તે આપણે બને તેટલા તાત્કાલિક ધોરણે મેળવી લેવા જોઈએ. ત્યારબાદ છે નફાની ફાળવણી. ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે. કારણ કે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવું પડે છે. કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાંથી રોકડ વધુ બહાર જતી હોવાથી કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે. જો શું કીધું કે ડિવિડન્ડ હંમેશા રોકડમાં ચૂકવાતું હોય છે, તો જ્યારે કંપની વર્ષ પૂરું થાય છે, પ્રોફિટ કરે છે, 10 લાખ રૂપિયાનો પ્રોફિટ કર્યો છે, પરંતુ 10 લાખમાંથી 7 લાખ રૂપિયા ડિવિડન્ડ તરીકે ચૂકવવાના છે, તો કેવા ચૂકવાશે? તો કે રોકડા ચૂકવવા પડશે. આપણા પૈસા તાત્કાલિક ચૂકવવાના છે અને રોકડ સ્વરૂપે ચૂકવવાના હોય તો આપણે કાર્યશીલ મૂડી કેવી જોઈએ? તો કે વધારે પ્રમાણમાં જોઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો વિશે વાત કરી. ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવે છે કાયમી મૂડી, જે આપણા કોર્સની અંદરથી બાદ થયેલો પોઈન્ટ છે કાયમી મૂડીનો. તો ત્યારબાદ તેના લક્ષણો પણ બાદ થઈ ગયા છે, તેની જરૂરિયાતને અસર કરતા પરિબળો પણ નીકળી ગયા છે. ત્યારબાદનો પોઈન્ટ આવે છે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત. તો આ તફાવત છે વિદ્યાર્થી મિત્રો એ છે, આ તફાવત સમજીએ તો આપણે બંને બાબતો ખ્યાલ આવી જાય. પરંતુ તમને એક્ઝામની અંદર આ તફાવત નહીં પૂછી શકે. કારણ કે જો આપણા કોર્સની અંદર કાર્યશીલ મૂડી રહેલી છે પરંતુ કાયમી મૂડી છે તેનો પોઈન્ટ નીકળી ગયો છે, એટલે આ તફાવત પૂછાશે નહીં. પરંતુ આ તફાવત છે તેને આપણે એક વખત સમજી લઈએ કે તેની અંદર આપણે કાર્યશીલ મૂડી છે તેનો પોઈન્ટ ખ્યાલ આવી જાય. જો કાર્યશીલ મૂડી છે તેની અંદર શું કીધું એનો અર્થ સમજી લઈએ, તો કે ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, તૈયાર માલનો સ્ટોક, દેવાદારો, લેણી ઊંડી વગેરેમાં રોકાયેલી મૂડીને કાર્યશીલ મૂડી કહેવાય છે. દેવાદારો હોય, લેણી ઊંડી, સ્ટોક વગેરેની અંદર આપણે જે પૈસા રોકાયેલા છે એને શું કહીએ આપણે? તો કે કાર્યશીલ મૂડી કહેવાય. તેનો સમયગાળો તો કે ધંધામાં ટૂંકા ગાળા માટે રોકાયેલી હોય છે.
ત્યારબાદ એની તરલતા, તો કે ઝડપથી રોકડમાં રૂપાંતર પામે છે, તેથી તરલતા કેવી કહેવાય? વધુ તરલતા કહેવાય. જેમ તરલતા વધુ એ કંપની માટે સારું. તરલતા એટલે તમને એક માર્ક્સમાં પૂછે કે તરલતા એટલે, તો કે તરલતા એટલે કંપનીની જે મૂડી છે તેનું રોકડમાં રૂપાંતર કેટલા સમયમાં થઈ જાય છે તેને આપણે શું કહી શકીએ? એની તરલતા કહી શકીએ. ત્યારબાદ તેની અંદર જોખમનું પ્રમાણ ઓછું હોય છે. ત્યારબાદ રોજબરોજના ખર્ચાઓ જેવા કે મજૂરી હોય, વેતન હોય, કાચા માલની ખરીદી હોય, આ બધા ખર્ચા કેવા છે? તો કે રોજબરોજ થતા જ હોય છે. વેતન છે, જે રોજમદાર કર્મચારીઓ છે તેને દરરોજ વેતન આપવું પડતું હોય, અથવા જે કર્મચારીઓ છે, કંપનીનો સ્ટાફ છે, તેને દર મહિને વેતન ચૂકવવાનું આવતું હોય, તો આ બધા ખર્ચાઓ મોટાભાગે ચાલુ જ રહેતા હોય છે. ત્યારબાદ છે આ મૂડી વેપારી શાખ, બેંક ઓવરડ્રાફ્ટ, દેશી સરાફો વગેરે પાસેથી મેળવી શકે છે. કાર્યશીલ મૂડી મેળવી ક્યાંથી શકાય? તો કે એક તો વેપારી શાખ એટલે કે આપણી શાખને આધારે આપણે કોઈ પાસેથી ઉછીના પૈસા મેળવી શકીએ, અથવા બેંકની અંદરથી આપણે ઓવરડ્રાફ્ટ લઈ શકીએ, અથવા દેશી સરાફો જે વ્યાજે પૈસા આપતા હોય છે તેની પાસેથી આપણે મેળવી શકીએ છીએ. કાર્યશીલ મૂડી પર ઘસારો ગણાતો નથી. શા માટે? આપણે આગળ ચર્ચા કરી ગયા કે તે હંમેશા કેવી હોય છે, તો કે ફરતી રહે છે, એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ નંબર 8 પૂર્ણ થયો આપણો, નાણાકીય સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના જે ક્વેશ્ચન છે, સ્વાધ્યાયના પ્રશ્નો જે છે, તે તમારે લોકોએ બાકી નોટની અંદર લખવાના રહેશે, જેની અંદર દરેક વિકલ્પ, એક વાક્યના પ્રશ્નો અને ટૂંકમાં જવાબ, મુદ્દાસર જવાબ અને વિસ્તારપૂર્વક. પરંતુ તેની અંદરથી આપણે અમુક ક્વેશ્ચન નહીં લખીએ જે આપણા કોર્સમાં નીકળી ગયા છે, એ પોઈન્ટ નહીં લખતા. બાકીના દરેકની તમારે લોકોએ બાકી નોટ બનાવવાની રહેશે. તો નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું પાઠ નંબર 9 વિશે. આ વિડીયો માટે બસ એટલું જ.